ધાનેરા તાલુકાના થાવર ગામથી પ્રધાનમંત્રી આવાસ યોજનાના સર્વેનો છબરડો આવ્યો બહાર. થાવર ગામના શ્રીમંત વ્યક્તિઓના નામ યાદીમાં સામેલ, જ્યારે 30 વર્ષથી ભરતરી સમાજના પરિવારો આજે પણ છાપરામાં રહેવા મજબૂર. બનાસકાંઠા જિલ્લામાં સરકાર દ્વારા આપવામાં આવતા આવાસ યોજનામાં ગંભીર છબરડો બહાર આવ્યો છે. ગત વર્ષ દરમિયાન તાલુકા પ્રમાણે તાલુકા પંચાયતને IRD શાખાના કર્મચારીઓ દ્વારા ગામમાં રહેતા ઘરવિહોણા પરિવારોનો સર્વે કરી તેમને સરકાર દ્વારા મળતી પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળે તે માટે ઓનલાઈન એન્ટ્રી કરવાની હતી. જોકે કેટલાક ગામોમાં પોતાના મળતિયા વ્યક્તિઓના નામ ઓનલાઈન પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એન્ટ્રી કરતા આ વર્ષે રજૂ થયેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાની યાદી સાચા લાભાર્થીની જગ્યાએ શ્રીમંત વ્યક્તિઓના નામ આવતા ભારે ઉહાપોહ મચ્યો છે. ધાનેરા તાલુકાના થાવર ગામના જાગૃત નાગરિકો દ્વારા બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તેમજ પંચાયતના મંત્રી સુધી લેખિતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની યાદીમાં થયેલ ગેરરીતિ મામલે ફરિયાદ કરાઈ છે. ધાનેરા તાલુકાના થાવર ગામના જાગૃત નાગરિકોએ પ્રધાનમંત્રી આવાસ યોજના મામલે જિલ્લાના વહીવટીતંત્ર ઉપરાંત પંચાયત વિભાગ સુધી લેખિતમાં અરજી કરી છે. થાવર ગામમાં શરૂઆતમાં રજૂ થયેલા યાદીમાં ભારે ગેરરીતિ થઈ હોવાની હકીકત સામે આવતા સ્થાનિક ગામના યુવાનોએ આ મામલે યોગ્ય તપાસ થાય અને ફરી સર્વે થાય તેવી માંગ કરી છે. થાવર ગામના અંદાજિત 10-12 વર્ષ અગાઉ સરકારી આવાસ યોજના અંતર્ગત ઘરવિહોણા પરિવાર માટે એક સોસાયટી બનાવવામાં આવી હતી, પરંતુ હંમેશાની જેમ સરકાર સામે વાલા થવા માટે ગરીબ પ્રજાનો ઉપયોગ કરી મકાન તો બનાવી આપ્યા, પરંતુ પાયાની સુવિધા ના હોવાથી આજે ઘર ખંડેર બની ગયા છે. ના તો અહીં વીજળીની સુવિધા, ના ગટરની સુવિધા કે ના અહીં પાકા રસ્તાની સુવિધા. કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ સરકારી આવાસ આજે નકામા પડ્યા છે. હજુ આ સરકારી આવાસનો ઉપયોગ થાય એ પહેલાં વધુ 100 જેટલા નામો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આવતા ગામના જાગૃત નાગરિકે અરજી કરી છે. થાવર ગામના શ્રીમંત લોકો જેમના પાસે ગાડી છે, જમીન છે અને રહેવા માટે આલિશાન બંગલા છે, આવા લોકોના નામ યાદીમાં આવતા આ મામલે યોગ્ય તપાસ થાય તે માટે સ્થાનિક નાગરિકે રજૂઆત કરી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે આ હાલ જે નવી યાદી પાડવામાં આવી એ યાદીમાં એવા લોકોના નામ આવ્યા છે કે જેમની જોડે તમામ પ્રકારની સુખ સાહેબી છે. 10-20 લાખના બંગલાઓ છે, તેમજ ટુ વ્હીલર, ફોર વ્હીલર છે. એ વ્યક્તિઓ કઈ રીતના નામ લઈ લાવી રહ્યા છે ખબર નથી, પૈસા ખવડાવીને લાવી રહ્યા છે કે શું, એમના વારંવાર નામ આવી રહ્યા છે અને ગરીબ વ્યક્તિના નામ નથી આવતા. એમના માટે મેં જાતે અરજી કરેલી છે અને એની યોગ્ય તપાસ થવી જોઈએ એ સરકાર જોડે અપીલ. શું અરજી કરી તમે, ક્યાં ક્યાં શું રજૂઆત કરી અરજીમાં? તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા કલેક્ટર સાહેબ અને ગુજરાત મંત્રી સાહેબને, પંચાયત મંત્રી સાહેબને. શું માહિતી માંગી તમે? મેં માહિતી એટલી જ માંગી છે કે મળવા પાત્ર લોકોને જ આ PM આવાસ યોજનાનો લાભ મળવો જોઈએ. જેમની જોડે તમામ પ્રકારની સુખ સાહેબી છે એ ના મળવી જોઈએ. કેટલા જણની યાદીમાં નામ આવ્યા છે તમારા ગામની વાત કરી? 101 આવે છે, એમાંથી માત્ર ને માત્ર 10 કે 12 જ વ્યક્તિ એવા છે કે એમને મળવા પાત્ર છે, બાકીને તમામે તમામ પંચાયતના સભ્યો, સરપંચ. કઈ રીતે આવ્યા છે નામ એ લોકોના, શું લાગે? એ એમના લાગવળગથી લાયેલા છે અથવા પૈસા ખવડાવીને લાયેલા હોય એનો મને ખ્યાલ નથી. શું માંગણી છે હવે તમારે? માંગણી એ જ કે યોગ્ય તપાસ થવી જોઈએ એમની અને જેમને જરૂર હોય એમને જ મળવા જોઈએ. આ બધા મકાનો કેમ બંધ પડ્યા, શું હોય? એ પંચાયતની ગેરનીતિના કારણે બંધ છે. પંચાયતે અહીંયા સાફ સફાઈ નથી કરતી, અહીંયા કોઈ રહેવાની વ્યવસ્થા નથી કરતી. ધાનેરા તાલુકાના થાવર ગામના ગરીબ પરિવારોની સાચી હકીકત પણ બહાર આવી છે. લગભગ વર્ષોથી સરકાર દ્વારા સરદાર આવાસ યોજના, ઇન્દિરા આવાસ યોજના, પંડિત દીનદયાળ આવાસ યોજના સહિત હવે પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં છે. તો આ તરફ વર્ષ 2017માં સમગ્ર ધાનેરા તાલુકો ખુલ્લામાં શૌચમુક્ત થયો હોવાનું એલાન પણ ગ્રામ વિકાસ એજન્સી કરી ચૂકી છે. જોકે આ તમામ યોજના લાભોથી દૂર થાવર ગામમાં આજે પણ અનેક પરિવાર છાપરામાં રહે છે. થાવર ગામમાં ભરથરી સમાજના પરિવારો પાસે નથી જમીન કે નથી પાકા મકાન. દિવસ દરમિયાન મજૂરી કરી પોતાનું જીવન જીવતો પરિવાર આજે પણ સરકારની સુવિધાઓથી વંચિત છે. આ પરિવારને પણ સરકાર તરફથી આવાસ યોજનાનો લાભ મળ્યો હતો, પરંતુ એ મકાનની ઉંમર થઈ જતા અને પરિવારના સભ્યો પણ વધી જતા હવે આ પરિવારને ખુલ્લા આકાશ નીચે રહેવા પર મજબૂર થવું પડી રહ્યું છે. અહીં ગરીબો માટેની યોજના અને લાભો પૂરા થઈ જાય છે, ગરીબોની સરકારનું સૂત્ર અહીં કંઈ બોલતું નથી. આજે ધાનેરાના સંવાદદાતાએ ભરથરી પરિવારની રજૂઆત સાંભળવાનો પ્રયાસ કર્યો હતો,
પરંતુ સરકારની જમીન પર બેઠેલા પરિવારમાંથી કોઈ વ્યક્તિ કેમેરા સામે બોલવા માટે પણ તૈયાર નહોતું. કોઈ અમને અહીંથી પણ કાઢી મૂકશે તેવો ડર આ પરિવારને રોજ સતાવી રહ્યો છે. જોકે એક વૃદ્ધ પાસે અમે ચાલુ કેમેરે વાત કરી આખો સવાલ કરતા વૃદ્ધે હાથ જોડી લાચારી કરી અને મકાનની માંગ કરતા આ વૃદ્ધની વેદના સાંભળો. અર્ધો કદરા પરિવારે મોર જોડે આ એક પરિવારે બાદી મોર ભાઈ રહ્યો હોજવાના આ બાદી પરિવારમાંથી કેટલા ઘર હશે છાપરા છાપરા 15 ફોડ ઘર હશે અચ્છા 17 ઘર ઘણો અનારા ગામમાં ઘર ખરા આ લોકોને એને આ ના કોઈ ને ગામમાં ઘર નહીં અચ્છા તો એટલે કેટલા વર્ષ તેઓ રહેતા મોર અધિપતિ રહ્યા અહીં જ્યાં તમારે બતાડા કારણ બીજું બતાડે તમે તમારે દેખું મેં તો કઈ સમાજમાંથી આવો હા કઈ સમાજ ના બધા હોય રહે બધા અમારે એમ તો પથરી કેવરામ અચ્છા શું કહો શું કહો મજૂરી કરો શું કહો ના ના પેલા વગાડવા માટે હે બધું બરાબર જો ભાઈ તમે ડાયે કે ભાઈ તો પછી તો કોઈ સરકારમાંથી મકાન બીજું મળ્યું હોય એવું કોઈ મકાન બીજું તો કોઈ મળે નહીં પહેલો કોઈ સદાર ફાજના કરી દે ભાઈ હું શું હી ભાઈ તમે હા અધર તો વઠે અન પડ્યા અને છોકરો કોઈ નહીં બાપડા કીધે છોકરો નહીં બરાબર જરૂર હે મકાન નહીં એમને તમારે હા જરૂર તમે જોઈએ કે કહો આથી વાત તો ચોમાસામાં તકલીફો ખૂબ પડતી હોય તકલીફ તો પહેલા પાણી ભલો સાહેબ આવી પાણી કાંઈ કે ઘર જાય ગામમાં અંદર મકો તો કાલે પડવા સાહી જો આજી વાત ધન્યવાદ કે ભાઈ ગણો ને ધાનેરા તાલુકાના મોટા ભાગના ગામડામાં પ્રધાનમંત્રી આવાસ યોજના મામલે ભારે ગેરરીતિ સામે આવી રહી છે. થાવર ગામના જાગૃત યુવકોએ તો માહિતી માંગી ધાનેરા તાલુકા પંચાયતના કર્મચારીઓની પોલ ખોલી નાખી છે. અહીં સત્ય તો એ છે કે જે લોકો પૈસા આપે છે તેનું કામ જલ્દી થઈ જાય છે, બાકી ગરીબ વ્યક્તિઓ તો આજે પણ એ જ હાલતમાં જોવા મળી રહ્યા છે. જો સરકાર તરફથી આટલા મોટા પ્રમાણમાં સરકારી આવાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ખર્ચાય છે છતાં હજુ ગરીબ પરિવારોને આવાસ યોજનાનો લાભ કેમ નથી મળતો? આખરે આ સરકારી યોજનાનો લાભ જાય છે તો જાય ક્યાં? અત્યારે તાજેતરમાં પ્રધાનમંત્રી આવાસ અંતર્ગત જે નવી યાદી બહાર પાડવામાં આવી છે તેમાં એવા નામ છે જેમની પાસે તમામ સુખ સાહેબી છે, જેમના ઘરે ફોર વ્હીલર મકાનો તમામ રીતે સુખી છે, એવા લોકોના યાદીમાં નોમ છે. આમ મને ખબર પડી યાદી મારા હાથમાં આવી એટલે મેં સર્વે કરવા માટે અરજી કરેલી છે. અને થાવર ગામમાં જોઈએ તો ભરથરીવાસમાં પણ મકાનની ખૂબ જ જરૂર છે. એ લોકો ઝૂંપડપટ્ટીમાં લગભગ અહીંયા 20 વર્ષથી રહેલા છે, એ લોકોના કોઈના નામ નથી યાદીમાં. અને યાદીમાં એવા લોકોના નામ આપવામાં આવેલા છે જેમને મકાનની કોઈ જરૂર જ નથી. એમને તમામ લોકોને મકાન 20-25 લાખનો મકાન છે, લગભગ 10 લોકોના એવા નામ હશે કે જેમને જરૂર છે. બીજા તમામ નામ ખબર નહીં કઈ રીતે લઈ રહ્યા છે. અમુક લોકોના નામ તો સરકારી યાદીમાં 3-3 વખત આવે છે, એ લોકો અગાઉ પણ 2-2 વખત મકાનના લાભ લઈ ચૂક્યા છે, એવા લોકોના નામ આવે છે. કેમ આ લોકો વંચિત રહી જાય? આ ગરીબ પરિવાર આજે પણ એ લોકો 20-20 વર્ષથી અહીંયા રહે, શું કારણ બને એમ? કોણ આ લોકો? ખબર નહીં હવે આ પંચાયત આ લોકો પૈસાથી મકાન વેચે છે કે પછી એમની કોઈ લાગ વળગ સગાવાલામાં આપે છે કે પોતે કઈ રીતે કરે છે એની માહિતી નથી. અમને આ પહેલીવાર અરજી કરી અને સર્વે મંગાવ્યું છે કે સાચું સર્વે થવું જોઈએ અને કોઈ પણ સર્વે વગર મકાન આપેલા છે. ધાનેરા તાલુકાના દરેક ગામોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના મામલે જાગૃત લોકો આગળ આવી અને પ્રધાનમંત્રી આવાસ યોજનાની યાદી જાહેર સ્થળે નામ સાથે મૂકે તો જ સાચા લાભાર્થી સુધી સરકારનો લાભ પહોંચે તેમ છે.